હેલો એવરીવન, હું વૈશાલી સાધવાણી ફરી એકવાર સ્વાગત કરું છું તમારું બધા નેટવે ટેકનિકલ સપોર્ટમાં. આગળ આપણે જુનિયર ક્લાર્ક 2015ના બે પેપરનું સોલ્યુશન કરી ગયા છે. જો તમે તે વિડીયો ના જોયા હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપર આઈ બટન પરથી મળી જશે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. અને હા, અમે તમારા માટે નોલેજ ક્વિઝ એપ્લિકેશન લઈ આવી છે, જેનાથી તમારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં સુધારો થશે. સાથે સાથે તમે તે ક્વિઝ રમીને કોઈન મેળવી શકશો, જેનો ઉપયોગ તમે સ્ટડી મટીરિયલ ખરીદવા માટે કરી શકો છો. તો તે એપ્લિકેશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવે છે, આપેલ છે, ત્યાંથી તમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જેસીપી 2015ના પેપરનું સોલ્યુશન કરશું. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન નંબર 1 છે, જે બુકમાં 76 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, એન ધન યુગ્મ પૂર્ણાંક માટે એન મલ્ટીપ્લાયમાં એન પ્લસ 1 મલ્ટીપ્લાયમાં એન પ્લસ 2 એ ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. એટલે આપેલ છે આપણી પાસે એન મલ્ટીપ્લાયમાં એન પ્લસ 1 મલ્ટીપ્લાયમાં એન પ્લસ 2. આ કોના વડે વિભાજ્ય છે એ આપણે શોધવાનું છે. અને એન શું છે? ધન સંખ્યા તો છે પરંતુ યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. ધન પૂર્ણાંક તો છે પણ યુગ્મ છે. નાનામાં નાની આપણે ધન યુગ્મ પૂર્ણાંક લઈએ. ધન સંખ્યા તો 1 2 3 છે, બરાબર. એમાં યુગ્મ છે નાનામાં નાની 2. તો આપણે અહીંયા 2 થી સ્ટાર્ટ કરીએ. એન બરાબર 2 મૂકીએ, 2 કૌંસમાં 2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2, 2 ને 1 3, 2 ને 2 4, 2 તરી 6, 6 ચોક ને 24, બરાબર. હવે આ 24 વડે વિભાજ્ય છે. નાનામાં નાની આપણે યુગ્મ પૂર્ણાંક લીધી છે 2. હવે જે યુગ્મ પૂર્ણાંક આવશે 4 6 8, એ બધી 2 ની ગુણિત તો હશે જ, બરાબર. એટલે એ સંખ્યાને પણ 24 વડે તો ભાંગી જ શકાય. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન સી, 24. તો ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ, જે બુકમાં 77 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, 11x માઇનસ 7y બરાબર 77 હોય તો 1/7x માઇનસ 1/11y બરાબર ખાલી જગ્યા થાય, બરાબર. આપણી પાસે આવું રકમ આપેલ છે, 11x માઇનસ 7y બરાબર 77 હોય તો આપણે આ પદ બરાબર શોધવાનું છે. 1/7x માઇનસ 1/11y, એટલે અહીંયા આપણે 7x, અહીંયા આપણે 11y કરવાનું છે, અને અંશમાં 1 કરવાનું છે. તો એના માટે આપણે કામ કરી શકીએ કે આ બંનેનો ગુણાકાર થાય 11 7 77, છેદને આપણે 77 વડે ભાગી નાખીએ, બરાબર. 77 વડે ભાગીએ એટલે 11/77x માઇનસ 7/77y બરાબર 77/77 એટલે 1, બરાબર. હવે જો 11 7 77 એટલે વધુ 1/7x માઇનસ 11 7 77 એટલે વધ્યા છેદમાં 11 એટલે માઇનસ 1/11y બરાબર. અહીંયા તો 1 છે, મળી ગયા આપણે તેને. તે પદ 1/7x માઇનસ 1/11y બરાબર શું આવશે? 1 આવશે. એટલે આપણો આન્સર થશે ઓપ્શન એ, 1. તો ચાલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ, જે બુકમાં 78 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, 0.6 bar ને PQ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. હવે આ છે એને શું વચાય? 0.6 bar, એનો મતલબ શું થાય કે આ સંખ્યા વારંવાર રિપીટ થાય છે. 0.66666 એ રિપીટેડ છે, બરાબર. હવે એને આપણે પીક્યુ સ્વરૂપમાં, અંશ અને છેદ સ્વરૂપમાં લખો તો ખાલી જગ્યા લખાય. પહેલી મેથડ તો એ છે કે તમે આને બરાબર x કહી દો, x બરાબર 0.66666 માઇનસ 10x બરાબર 6.66, એ મેથડ છે. બીજી મેથડ ઇઝી છે, ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ કરવાની. કેવી રીતે કરવાનું છે કે જુઓ, પીક્યુ સ્વરૂપમાં લખવાનું છે, આ 0.6 bar બરાબર શું થાય? 0.666 રિપીટ થાય, બરાબર. ઓપ્શનમાં જોવાનું કે કયું ઓપ્શન આવી શકે. જો અંશ મોટો ને છેદ નાનો એટલે આન્સર તો એક પોઈન્ટમાં આવે, 0 પોઈન્ટમાં તો ના જ આવે, અંશ મોટો છે એટલે. એટલે આ બંને ઓપ્શન તો ના હોઈ શકે, ઓપ્શન આ બે માંથી આન્સર હોઈ શકે. હવે જો પેલો છે 6/10, 6/10 કરો એટલે આન્સર આવશે ઓનલી 0.6, પરંતુ અહીંયા 6 રિપીટેડ છે ઘડીએ ઘડીએ. તો આન્સર શું આપણે આવશે? આપણો 6/9, એટલે આપણો આન્સર છે ઓપ્શન બી. તો ચાલો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે, બુકમાં 79 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, યામ સમતલમાં એક્સ બરાબર 0 નો આલેખ ખાલી જગ્યા છે. એક્સ ઓપ્શન છે, એક્સ અક્ષ, વાય અક્ષ, કિરણ કે રેખા. શું છે કે યામ સમતલમાં, આપણે યામ સમતલ છે, અહીંયા એક્સ બરાબર 0 હોય, એક્સ બરાબર 0 નો આલેખ ખાલી જગ્યા છે, રેખા કિરણ કે રેખાખંડ એક્સ અક્ષ ને વાય અક્ષ. હવે અહીંયા કોઈ કિરણ કે રેખાખંડ તો બનતું નથી, એક્સ અક્ષ હોઈ ન શકે કારણ કે એક્સ બરાબર 0 છે. તો આપણો આન્સર શું આવશે? વાય અક્ષ, બરાબર. તેવી જ રીતે ક્વેશ્ચન નંબર 5 છે, જે બુકમાં 80 નંબરનો ક્વેશ્ચન છે.
ક્વેશ્ચન છે સમતળને કેટલા પરિણામ હોય છે 0 1 2 3 હવે આ આપણો સમતળ છે બરાબર સમતળને કેટલા પરિમાણ હોય બે પરિમાણ હોય છે એટલે આપણો આન્સર આવશે 2 તો હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ ક્વેશ્ચન નંબર 6 જે બુકમાં 192 નંબરનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન છે એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 600 છે તેના પર 15% વળતર મળે છે તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે બરાબર એક વસ્તુની છાપેલ કિંમત કેટલી છે 600 રૂપિયા છે તેના પર 15% વળતર મળે છે તો તે વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે 15% વળતર મતલબ આપણે કિંમત કેટલી ચૂકવવાની હોય 85% ચૂકવવાની કારણ કે કિંમત કેટલી હોય પૂરેપૂરા 100% એમાં 15% વળતર મતલબ ચૂકવવાની કિંમત થશે 100 - 15 બરાબર 85% આપણે ચૂકવીએ રૂપિયા કોના 85% 600 ના 85% એટલે 600 ગુણ્યા 85 છેદમાં આવશે 100 00 કેન્સલ 68 એટલે 480 ને 536 એટલે આપણો આન્સર આવશે 510 ઓપ્શન બી આપણો આન્સર છે 510 તો ચાલો ક્વેશ્ચન નંબર 7 જોઈએ જે બુકમાં 274 નંબરનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન છે કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 7 હોય તો કોસેક રેસ ટુ 5 કોસેક રેસ ટુ 4 થીટા માઇનસ કોટ રેસ ટુ 4 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા થાય એ આપણે શોધવાનું છે શું શોધવાનું છે કોસેક ની ઉપર 4 ઘાત થીટા માઇનસ કોટ ની 4 ઘાત થીટા બરાબર આ આપણે શોધવાનું છે આપણે આપેલ શું છે કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા આપેલ છે હવે આને આપણે આવી રીતે લખી શકીએ કે કૌંસમાં કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા મલ્ટીપ્લાયમાં કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા લખી શકીએ કારણ કે જુઓ કોસેક સ્ક્વેર થશે કોસેક ની 4 ઘાત થીટા બરાબર અને કોટ સ્ક્વેર થીટા મલ્ટીપ્લાયમાં કોટ સ્ક્વેર થીટા અહીંયા માઇનસ એટલે માઇનસ કોટ ની 4 ઘાત થીટા થશે હવે આ બંનેનો મલ્ટીપ્લાય થશે કોસેક ઇન્ટુ કોટ પ્લસમાં અહીંયા થશે કોટ ઇન્ટુ કોસેક માઇનસમાં સામસામે ઉડી જશે એટલે આવશે શું આના બરાબર આ જ આવશે બરાબર છે હવે અહીંયા જુઓ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર આપણે 7 આપેલા છે અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર આપણે ખ્યાલ છે 1 થાય બંનેનું મલ્ટીપ્લાય થાય 7 એટલે આપણો આન્સર આવશે ઓપ્શન સી 7 તો ચાલો ક્વેશ્ચન નંબર 8 જોઈએ જે બુકમાં 275 નંબરનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન છે એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10√2 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય સમબાજુ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બાજુ આપેલ છે એના માટે આપણે જાણીએ છીએ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે √3/4a² જ્યાં a બરાબર બાજુનું માપ છે √3/4 બાજુ આપણે કેટલી આપેલ છે 10√2² બરાબર √3/4 એમને 10² 100 ગુણ્યા 100 √2² 2 25 × 100 25 × 50 એટલે આપણો આન્સર આવશે 50√3 ઓપ્શન ડી તો ચાલો ક્વેશ્ચન નંબર 9 જોઈએ જે બુકમાં 310 નંબરનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન છે જમીન સાથે 30 અંશના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતા જમીનથી એ મીટરની ઊંચાઈ પર પહોંચાય ડાયાગ્રામ ડ્રો કરીએ કે આ જમીન છે બરાબર એનાથી 30 અંશના ખૂણે ધારો કે 30 અંશના ખૂણે આ ઢોળાવવાળો માર્ગ છે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતા અહીંયા કેટલા મીટર ચાલતા આ જમીનથી એ મીટર ઊંચાઈ પર પહોંચે એટલે આપણે આ અંતર શોધવાનું છે ઢોળાવવાળો માર્ગ કે આમાં કેટલા મીટર ચાલીએ તો આપણે એ ઊંચાઈ જમીનથી એ મીટરની ઊંચાઈ ઉપર પહોંચીએ બરાબર હવે એ જો ખૂણો આપેલ છે સામેની બાજુ આપેલ છે આપણે શોધવાનું છે આ બાજુ કર્ણ જેવું થયું આપણે તો હવે આપણી પાસે સૂત્ર છે જે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ સાબાના છેદમાં કર્ણ આ થઈ આપણી સામેની બાજુ અહીંયા સાઇન 30 અને આ આપણો કર્ણ થયો બરાબર હવે સાઇન થીટા બરાબર સાઇન 30 સામેની બાજુ એ કર્ણ આપણે શોધવાનો છે સાઇન 30 ની વેલ્યુ થાય 1/2 અહીંયા આપેલું એ અને અહીંયા ક્વેશ્ચન માર્ક આપણે આ બાજુ શોધવાની છે તે તો ક્વેશ્ચન માર્ક બરાબર આ સામસામે ગુણાય એટલે 2a એટલે આ અંતર જમીનથી મીન્સ કે આ ઢોળાવવાળું અંતર કેટલું થશે 2a જેટલું થશે એટલે આપણો આન્સર આવશે ઓપ્શન સી 2a
તો ચાલો ક્વેશ્ચન નંબર 10 જોઈએ. ક્વેશ્ચન નંબર 10 છે, બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર બરાબર ખાલી જગ્યા. બરાબર, હવે એ વસ્તુ યાદ જ રાખવી જોઈએ આપણે કે બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર થાય પાઈ આર કૌંસમાં એલ પ્લસ ને આર. બરાબર છે. ક્વેશ્ચન નંબર 11 જોઈએ, જે બુકમાં 330 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે કે પી કેન્દ્ર વાળું એક વર્તુળ છે, આપણે પેલા એક વર્તુળ ડ્રો કર નાખીએ, એનું કેન્દ્ર પી કેન્દ્ર વાળું વર્તુળ છે જેની ત્રિજ્યા આર બરાબર 7 ના બહારના ભાગમાં બિંદુ ઓ છે. ધારો કે એક બહારનો ભાગ છે જેમાં બિંદુ ઓ છે. જો ઓપી બરાબર 25, ઓપી બરાબર 25 તથા પી માંથી વર્તુળના સ્પર્શકનું સ્પર્શ બિંદુ ટી હોય તો ઓટી બરાબર ખાલી જગ્યા. બરાબર, શું કીધું છે? પી માંથી વર્તુળના સ્પર્શકનું સ્પર્શ બિંદુ આપણે ટી ધારી લઈએ, બરાબર હોય તો ઓટી બરાબર આપણે ખાલી જગ્યા થાય, ઓટી શોધવાનો છે. હવે જુઓ, અહીંયા આપણે આ ડ્રો કરી લઈએ. આ આપણે ઓપી નું અંતર 25 આપ્યું છે. આ શું થયું? વર્તુળની ત્રિજ્યા જેવું જ થયું. પી કેન્દ્ર વાળું વર્તુળ છે, ત્રિજ્યા આપણે કેટલી આપેલ છે? 7 આપેલ છે. આ બંને અંતર આપેલ છે, અહીંયા કાટખૂણો રચાય છે. તો આપણે આ બાજુ ઓટી શોધવાનું છે. કાટખૂણો છે, બે બાજુ આપેલ છે, પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. હવે જો આ આપણો કર્ણ છે, ઓપી નો સ્ક્વેર બરાબર પીટી નો સ્ક્વેર પ્લસ ઓટી નો સ્ક્વેર. ઓપી નો સ્ક્વેર એટલે ઓપી બરાબર 25 આપેલ છે, 25 નો વર્ગ 625 બરાબર પીટી ત્રિજ્યા લેવું છે એટલે ત્રિજ્યા 7 નો વર્ગ 49 પ્લસ ઓટી નો સ્ક્વેર. ઓટી આપણે શોધવાનું છે, 625 માંથી 49 જાય એટલે ઓટી નો વર્ગ બરાબર 576 એટલે ઓટી બરાબર થશે 24 એટલે આપણો આન્સર થશે ઓપ્શન બી 24. તો ચાલો ક્વેશ્ચન નંબર 12 જોઈએ, જે બુકમાં 431 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, જો એ બરાબર એબીસીડી હોય તો એના ઉપગણની સંખ્યા કેટલી થાય? બરાબર, અહીંયા એ છે, એમ નો ગણ છે એ બી ને સીડી, એમાં ચાર ઘટકો છે એબીસીડી. બરાબર છે, એના ઉપગણની સંખ્યા શોધવાની છે. તો એના ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર આપણી પાસે છે એ શું? કોઈ પણ ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2^n, જ્યાં એન બરાબર ગણમાં આવેલા ઘટકોની સંખ્યા. બરાબર, અહીંયા કેટલા ઘટક છે? ચાર ઘટક છે. તો 2^4 બરાબર 16 થાય. બરાબર, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી 16. તો અહીંયા આપણું જેસીપી 2015 નું મેથ્સ પૂરું થાય છે. રીઝનિંગ સ્ટાર્ટ કરીએ. રીઝનિંગ નો ક્વેશ્ચન નંબર 1 છે, જે બુકમાં 39 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે 1 1 2 3 5 8 13 21, ખાલી જગ્યા એ શ્રેણી કઈ શ્રેણી છે? અહીંયા હું શ્રેણી લખી નાખું કે શ્રેણી છે. ક્વેશ્ચન નંબર 1 જે બુકમાં 39 નંબરનો ક્વેશ્ચન છે કે 1 1 2 3 5 8 13 21, ખાલી જગ્યા એ શ્રેણી કઈ શ્રેણી છે? સમાંતર ત્રિકોણીય ફિબોનાકી ગુણોત્તર. બરાબર, હવે આમાં એક વસ્તુ જોવો કે આ ગમે તે પદ લો તેના આગળના બે પદનો સરવાળો જેટલું છે. જો આ એક છે, અહીંયા તો આગળ કોઈ પદ નથી એટલે એક જ છે. આ બે લો તો બે એટલે આગળના બે પદો, એક ને એક બે. અહીંયા આપણે 3 લઈએ તો 3 એટલે આગળના બે પદો, એક ને બે 3. 5 લઈએ તો આગળના બે પદો, 2 + 3 = 5. બરાબર, કે ગમે તે પદ લો તેનો આગળના બે પદોનો સરવાળો જેટલો થાય છે. તો આવી શ્રેણીને કઈ શ્રેણી કહેવાય? ફિબોનાકી શ્રેણી કહેવાય. એટલે આપણો આન્સર આવશે ફિબોનાકી. તો ચાલો રીઝનિંગ નો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, જે બુકમાં 97 નંબરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી થાય? બરાબર, પેલા તો લીપ વર્ષ છે તો લીપ વર્ષના દિવસો કેટલા હોય? 366 હોય આપણે જાણીએ છીએ. એમાં હવે 52 અઠવાડિયા હોય. બરાબર, અને દિવસો કેટલા થાય? 52 અઠવાડિયાના 364 દિવસ થાય. પૂરેપૂરા 52 અઠવાડિયા હોય જેના 364 દિવસ થાય, પણ વધે કેટલા દિવસ? 2 દિવસ વધે. એટલે આ 2 દિવસમાં રવિવાર આવવાની સંભાવના છે. સંભાવના બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર છે, સાનુકૂળ પરિણામો અહીંયા 364 દિવસમાં 52 અઠવાડિયા થઈ ગયા છે, વધે છે 366 માંથી 2 દિવસ. એ 2 દિવસમાં રવિવાર હોઈ શકે એટલે આપણે સાનુકૂળ પરિણામ તો 2 થયા. કુલ પરિણામ અઠવાડિયામાં કુલ કેટલા દિવસો હોય? 7 દિવસો. એ 7 દિવસમાંથી 2 દિવસમાં કદાચ રવિવાર આવી શકે એટલે કુલ પરિણામોની સંખ્યા શું થશે? 7. એટલે આપણો આન્સર આવશે 2/7, ઓપ્શન બી. અહીંયા આપણું જેસીપી 2015 નું મેથ્સ એન્ડ રીઝનિંગ નું સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.